પવનચક્કીના કારણે મોરનું મૃત્યુ નિપજ્યું હતું। મારું નામ હિતેશ માયતુરી છે, હું રાષ્ટ્રીય દુધકારમાં કચ્છ જિલ્લાનો પ્રમુખ છું। હા, હમણાં જ અમને જાણ થયેલ ત્યાંના ખેડૂતો અને પશુ પક્ષી પ્રેમીઓ દ્વારા અમને જાણ થયેલ કે હમણાં જ ગઢવીસા પથકના હમલા મંજલ ગામે તારમાં અથડાતા એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થયેલ હતું। હવે આ સરકાર વારે ઘડી જોવા જઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબ પણ મોરને ચણ આપતા હોય, મોરને રમાડતા હોય છે, પણ એ ભૂલી જાય છે કે આજે કચ્છ જિલ્લામાં વિકાસના નામે જે વિનાશ ચાલી રહ્યું છે એનામાં રાષ્ટ્રીય પક્ષી મોરનું જે સદંતર વારે ઘડી મૃત્યુ થઈ રહ્યું છે પણ એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારના તંત્ર દ્વારા પગલાં લેવાઈ રહ્યા નથી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। મારી અહીંથી એક જ વાત કહેવાની છે કચ્છના પ્રજાજનોને કે કચ્છમાં રાષ્ટ્રીય પક્ષી મોર જે આપણો રાષ્ટ્રીય મોર પક્ષી છે જેને આપણે 100% સાચવવો જોઈએ, એના જે વિસ્તારો છે એને એ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની કનકડત ના થાય, એ લોકો બરાબર રીતે રહેણાંક રહી શકે એવો રહેણાંક એમના માટે અનામત રાખવામાં આવે એવી મારી કચ્છજનો અને તંત્ર આગળ અપીલ છે કે એ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના આવા તાર કે પવનચક્કીઓના કામ કાજો બંધ કરવામાં આવે, નહીં તો આ પક્ષીઓ આજે 100-200 જેટલા મૃત્યુ પામ્યા છે, આગળ જતાં એનાથી પણ વધારે મૃત્યુ પામતા રહેશે। મારું નામ ઉષા રજાક છે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અબડાસા। અબડાસા તાલુકાના બાંડિયા ગામની અંદર પવનચક્કીઓના લીધે મોરનું મૃત્યુ થયું હતું, જેના લીધે એક તો એવો બનાવ બની ગયો હતો કે ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરી હતી અને એ લોકો આવ્યા હતા પણ મોર કાર ઉપર લટકેલો હતો તો એને ઉતારવા માટે સાંજ સમય યોગ્ય ન લાગતા કાલે આવશું એમ કહી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ત્યાંથી નીકળી ગયા હતા। બીજા દિવસે એ મોરના અવશેષો કંપની દ્વારા નાશ કરવામાં આવ્યા, જેના પગલે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કહેતા, એ લોકોએ ફરિયાદ પણ દાખલ કરી પણ ખાલી ફરિયાદ કાગળિયા ઉપર જ રહી છે, હજુ સુધી એના ઉપર કોઈ પગલાં લેવામાં આવેલ નથી। ભાઈ, તંત્ર તો એમ કહ્યું સરકાર કંપનીઓની જ બેઠી છે, માણસો માટે આજે આટલા બધા ખેડૂતો આંદોલન કરી રહ્યા હોય કે કોઈ ગરીબ મજૂર વર્ગો આંદોલન કરી રહ્યા હોય તેની સામે ક્યાંય જોવામાં નથી આવતું। બાકી કંપનીઓ સામે જો કંપનીનો કાંઈ પણ કામ હોય અને જો એ ખેડૂતને નુકસાન પહોંચાડતી હોય કાં તો વન્યજીવોને નુકસાન પહોંચાડતી હોય એના માટે સરકારને ક્યાંય કંઈ ફરક નથી પડતો, કેમ કે ખબર નહીં કે સરકાર અને કંપનીઓ એક જ જે કંપનીઓ છે સરકાર ખુદ લાવી રહી છે એવું લાગી રહ્યું છે।